આગલો પ્રશ્ન મનીષાનો છે આપણે સાંભળ્યું છે કે આપણી સંસ્કૃતિમાં ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઘણા માર્ગો છે શું તમે ઘરગથ્થુ ઉપાયોથી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર વધુ પ્રકાશ પાડશો જુઓ રોગપ્રતિકારક શક્તિ રાતોરાત વધવાની નથી આટલું આપણે જાણી લેવું જોઈએ સામાન્ય રીતે હું માનું છું કે વિવિધ કારણોસર લાઈફસ્ટાઈલને જોતા ખોરાકની આદતોને જોતા મને લાગે છે આ ચેક થવું જોઈએ આ મેડિકલી ચેક થવું જોઈએ મને લાગે છે દક્ષિણ ભારતીય લોકો બીજા ઘણા લોકો કરતા વધુ સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે બસ ખોરાકની રીતભાત અને અમુક આદતો અને હવામાન અને બીજા વિવિધ પાસાઓને કારણે તમારે સમજવું જોઈએ કે ઉષ્ણકટિબંધીય આબોહવામાં બીજા કોઈ પણ સ્થળ કરતા વધારે જીવો હોય છે જેમાં સૂક્ષ્મ જીવો સહિત તેમની સંખ્યા અને વિવિધતા ખૂબ જ વધારે છે એટલે આ ભૂમિ પર રહેવા માત્રથી જ સિસ્ટમ વધારે મજબૂત બને છે કેમ કે આપણે હંમેશા આ વસ્તુઓના સંપર્કમાં રહીએ છીએ આ એક પાસું છે બીજી વસ્તુ છે ખોરાક અને લાઈફસ્ટાઈલ મોટાભાગે ખેતીવાળા સમુદાયો હોવાને કારણે મોટા ભાગના આ પેઢીમાં નહીં તો અગાઉની પેઢીથી આપણે બધા ખેતીવાળા સમુદાયોમાંથી આવ્યા છીએ એટલે લોકો જમીન પર રહેતા હતા તે જ તેમને અપાર શક્તિ આપતો દુનિયાના મોટા ભાગના બીજા ભાગોમાં એસી ટકાથી વધુ વસ્તી ખેતીથી દૂર થઈ ગયેલી લગભગ સો વર્ષ પહેલાથી જ્યારે ભારતમાં આપણે બસ છેલ્લા પચીસ ત્રીસ વર્ષ પહેલા જ જમીનથી દૂર થયા છીએ આ લાભ હજુ પણ આપણી સાથે છે તે હંમેશા આપણી સાથે નહીં રહે જો દરેક જણ ઊંચી ઇમારતોમાં રહેવાનું શરૂ કરી દેશે જમીન સાથે સંપર્ક છોડીને અને પ્રયોગશાળાના ઉંદર જેવું જીવવાનું શરૂ કરી દેશે દરેક વસ્તુથી સુરક્ષિત તો આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટશે પણ મને લાગે છે કે આપણને હજુ પણ આ ફાયદો છે પણ અત્યારે મારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હું શું કરી શકું જેમ મેં કહ્યું આનાથી રાતોરાત ઉકેલ નહીં આવે પણ સમય જતાં તમે આ કરી શકો છો ચાલો હું બહુ સામાન્ય રીતે ઉપલબ્ધ વસ્તુઓ વિશે વાત કરું એક વસ્તુ છે મારે આ કહેવું જ જોઈએ અમે અમે પવિત્ર રાખવાળા લોકો છીએ અમે હંમેશા એક કે બીજી રીતે રાખ ચોપડેલા હોઈએ છીએ રાખ જુદા જુદા પ્રકારની હોય છે જો તમે તેનો ઉપયોગ જાણી શકો તો હું તમને આના વિશે નિર્દેશો નહીં આપી શકું તમે તમે આને ઇન્ટરનેટ પર જોઈ જ શકો છો અને પણ જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખી જાઓ તો તે મદદ કરશે લીમડો લગભગ આખા દેશમાં ઉપલબ્ધ છે પર્વતીય વિસ્તારો સિવાય લીમડાના પાનને તમે રોજ ખાઈ શકો લીમડાની સાથે હળદર તો છે જ હવે તેઓ નેનો હળદર કહેવાતું કંઈક બનાવી રહ્યા છે જેનું શોષણ સામાન્ય હળદર કરતાં ઘણું વધારે હોય છે જે પણ તમારી રોગપ્રતિકારક સિસ્ટમની મોટી રીતે વધારે છે જો જો તમે તમે આમળાને પલાળો ઘૂસબેરી કે આમળા અહીંયા નેલિકાઈ લિકાઈ મધમાં આખી રાત થોડાક મરીના ટુકડા સાથે કાળા મરી અથવા લીલા મરી લીલામરી એટલે તમારામાંના જે લોકો બીજા દેશોમાં છે તેમના માટે કહું છું મરચું નહીં અમારા માટે તે છે કાચા મરી મરીના દાણા જ્યારે તે કાચા હોય છે જે દુનિયાના મોટાભાગના દેશોમાં તમે નહીં જોયા હોય અહીંયા તે સામાન્ય છે તો તેને મધમાં પલાળો અને દરરોજ લગભગ ત્રણ ચમચી દિવસમાં ત્રણ વાર આ બધી વસ્તુઓ જ્યારે તમે ખાલી પેટે હો ત્યારે પહેલાં તેને લો આ બધી વસ્તુઓ શ્રેષ્ઠ કામ કરે છે જો તમે આ વસ્તુઓ કરો તો તમે તમારી રોગપ્રતિકારક સિસ્ટમમાં નોંધપાત્ર વધારો જોઈ શકો છો હું કહીશ કે ચારથી છ અઠવાડિયામાં વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો જોઈ શકે યોગિક અભ્યાસો છે પણ તે શીખવાડવા મુશ્કેલ છે પણ અત્યારે ખાલી મંત્ર જાપ કરવો અને ઈશક્રિયા કરવી આ પણ તમારી રોગપ્રતિકારક સિસ્ટમને વધારશે આટલું સ્પષ્ટ કરી લો કે આ કોરોના વાયરસની સારવાર નથી કે તેનું નિવારણ પણ નથી મેં મારો મંત્ર જાપ કરી લીધો એટલે હું જઈને બે જવાબદાર વસ્તુઓ કરીશ આ એવી રીતે કામ નહીં કરે આ એવી વસ્તુઓ છે જે તમે કરતા રહો છો અને તમારી સિસ્ટમને મજબૂત કરો છો જેથી આગામી વાયરસ આવે ત્યારે તમે તેને સંભાળવા માટે થોડી વધુ સારી સ્થિતિમાં હો જો તમે હશો તો અને હળવાશથી ન લેશો આને હળવાશથી લેશો નહીં અત્યારે આ સમયગાળા દરમિયાન જીવતા રહેવું એ આપણા દરેકની માટે એક પડકાર છે આનો મતલબ એ છે એવું ન વિચારો કે તે કોઈ દૂરની વસ્તુ છે જે કોઈ બીજાને થાય છે ક્યાંક ચાઇનામાં કે ઇટલીમાં અત્યારે જો આપણે જો તમે આ છ થી આઠ મહિના સુધી જીવતા રહો તેનો અર્થ કે આપણે આને જવાબદારીપૂર્વક સંભાળ્યું છે જો આપણામાંનો દરેક જણ જીવતો રહે તો તેનો અર્થ છે કે આપણે સારા છીએ અર્થાત કે આપણે જાગૃતતાપૂર્વક અને જવાબદારીપૂર્વક જીવ્યા કમનસીબે સરકારોએ લાગુ કરાવવો પડે છે બળપૂર્વક કેમ કે ઘણા બધા લોકોને એવું નથી લાગતું કે આ જરૂરી છે અને તેમને લાગે છે અને તેઓ વિચારે છે કે આ કોઈક રીતની કલ્પના છે આ કંઈ કાલ્પનિક નથી આ એક તોળાઈ રહેલો ખતરો છે કે જેને આપણે યોગ્ય રીતે સંભાળવાનો છે